નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું અંકિતા. તો નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અરવલ્લી જિલ્લાના બાયડ માલપુર વિસ્તારના ખાલી તળાવો ભરવા તેમજ ખેડૂતોના પ્રશ્નો હલ કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતોએ બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં મોડાસા કલેક્ટર કચેરીએ સરકાર વિરુદ્ધ સૂત્રાચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. અરવલ્લી જિલ્લાના બાયડ માલપુર વિસ્તારના ખાલી તળાવો ભરવા તેમજ ખેડૂતોના પ્રશ્નોને હલ કરવા માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં મોડાસા કલેક્ટર કચેરી આગળ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. વધુમાં ધારાસભ્ય બન્યાના 4 દિવસ પૂર્ણ થયા નથી ત્યાં તેમણે વિસ્તારના ખેડૂતોના પણ પ્રશ્નોને લઈ ધવલસિંહ ઝાલા તત્પર જણાતા હતા અને તેમના આગવા અંદાજમાં સરકાર સામે બોયો ચડાવીને 1 મહિનામાં પડતર માંગણીઓનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજરોજ બાયડ વિધાનસભાના ખેડૂતોના પ્રશ્નો લઈને આવેદનપત્ર આપ્યું કલેક્ટરશ્રીને અને રજૂઆત કરી છે કે માલપુર તાલુકા અને બાયડ તાલુકાની અંદર જેટલા બી તળાવો આવે છે એ તળાવોને સિંચાઈ માટે ભરવામાં આવે અને પશુ માટે પશુ પક્ષીને કેવી રીતના પાણી પીવા જે તકલીફ પડે છે શિયાળા અને ઉનાળા દરમિયાન એની રજૂઆત કરી છે ને 30 દિવસની અંદર અમે આંદોલન કરવાના છે જો આનો નિકાલ નહીં આવે તો. બીજો મુદ્દો અમારો એ હતો એની જોડે કે નરેગાનું કામ બાયડ તાલુકાની અંદર છેલ્લા 2 વર્ષથી બંધ છે તો એ કામ કેમ બંધ છે એને પણ 30 દિવસની અંદર એનું નિરાકરણ લાવવાનું. સિંચાઈના માટે જે પાણી આપવાની વાત રાત્રે છે એ આખા દિવસ દરમિયાન આપે ને ઉદ્યોગોને નાઇટમાં આપે એ પણ અમે માગણી કરી છે. અને ચોથો મુદ્દો અમારો એ હતો આવેદનપત્રની અંદર કે ભાઈ જે ખેડૂતોને બટેકાના ભાવ આપવાની વાત કરી સબસિડી આપવાની વાત કરી છે પરંતુ હજુ વેચાણ જ નથી થયું અને સ્ટોરેજની અંદર જ્યાં પડી રહ્યા હોય હજુ તો એવા લોકોને સબસિડી આપો. સરકાર ખાલી ખેડૂતોને ફેરવવાની વાત. સંદીપ પટેલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી. સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલા શહેરમાં તમામ રિક્ષાવાળાઓ પોતાની પેસેન્જર રિક્ષાઓ સાથે રિક્ષા સ્ટેન્ડની માંગણી માટે નગરપાલિકાના ગ્રાઉન્ડમાં ભેગા થયા. સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલા શહેરમાં આજરોજ ચોટીલા શહેરના તમામ રિક્ષાવાળાઓ પોતપોતાના પેસેન્જર ઓટો રિક્ષાઓ સાથે રિક્ષા સ્ટેન્ડની માંગણી માટે નગરપાલિકાના ગ્રાઉન્ડમાં ધામા નાખ્યા હતા. ચોટીલા શહેરની તમામ પેસેન્જરો ઓટો રિક્ષાઓની સ્ટેન્ડની માંગણી કરવા માટે શહેરની તમામ પેસેન્જર ઓટો રિક્ષાઓ સાથે વિવિધ જગ્યાઓ પર રિક્ષા સ્ટેન્ડની માંગણી કરવામાં ચોટીલા નગરપાલિકાના ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા. આ રિક્ષાવાળાની વેદના સાંભળવા માટે નગરપાલિકા પ્રમુખ રવુભાઈ તથા ઉપપ્રમુખ હરેશભાઈ, છબીલભાઈ તથા નગરપાલિકા ચીફ ઓફિસર ખાડ વિસા સાહેબ તેમજ ચોટીલા પોલીસમાંથી કલોત્રા સાહેબે વગેરે હાજરીમાં પેસેન્જરો ઓટો રિક્ષા એસોસિએશનની વેદના સાંભળીને તેઓને શહેરમાં ચામુંડા માતાજી તરફ જવાના રસ્તે આણંદપુર રોડ, થાન રોડ બસ સ્ટેન્ડ પાસે તેમજ શહેરની મધ્ય ભાગે પેસેન્જર ઓટો રિક્ષા યાત્રાળુઓને તેમજ નગરજનોને ભાડેથી રિક્ષા મળી જાય તેવા હેતુથી રિક્ષા સ્ટેન્ડની માંગણીની અરજી સ્વીકારવામાં આવી હતી અને રિક્ષાવાળાઓની વેદના સાંભળીને ખૂબ જ સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. વધારે સૂત્રો પાસેથી વધુ જાણવા મળ્યું હતું કે હવે પછીની નગરપાલિકાની મીટિંગ મળશે એટલે ઠરાવ મંજૂર કરી શહેરની વિવિધ જગ્યાઓ ઉપર નગરજનો તેમજ યાત્રાળુઓની સુવિધાને ધ્યાન આપીને નિર્ણય લેવા ન જ જણાવ્યું હતું. વિક્રમસિંહ જાડેજા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ચોટીલા. ધાંગધ્રા શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને નાની બજાર, નવયુગ રોડ અને બાબાશેરી રોડને વનવે જાહેર કરવામાં આવ્યા. પરંતુ આ વનવે રોડ ઉપર 2 ફાર્મ વાહનો દોડે છે તેથી આ વનવે રોડ પર નીકળતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ. ધાંગધ્રા શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને નાની બજાર, નવયુગ રોડ અને બાંભાશેરી રોડને વનવે જાહેર કરવામાં આવ્યા છે પરંતુ આ વનવે રોડ પર 2 ફાર્મ વાહનો દોડે છે. ધાંગધ્રા શહેરમાં ટ્રાફિક નિવારણ માટે નાની બજાર, નવયુગ રોડથી શક્તિ ચોક સુધીનો અને રાજકમલ ચોકથી બાંભાશેરીનો રોડ વનવે જાહેર કરવામાં આવ્યો છે જેથી કરીને ટ્રાફિક સમસ્યાથી દૂર થાય અને આ વનવે રોડની કોઈ યોગ્ય અમલવારી થઈ નથી અને ખુલ્લેઆમ વાહનો વનવે રોડ પરથી વગર રોકટોકે નીકળતા હોવાથી ટ્રાફિક સમસ્યાઓને લઈને શહેરીજનો તેમજ વેપારીઓ પરેશાન થઈ ગયા છે. આથી આ વનવે રોડની કડક અમલવારી કરાય અને વનવે રોડ ઉપર નીકળતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે.
આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ધાંગધ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓના ક્યારે કાન ખુલશે હવે તે જોવાનું રહ્યું. શાહરૂખ સિપાઈ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ધાંગધ્રા. ગાંધીધામ બાર એસોસિએશન દ્વારા પ્રમુખ પદ, ઉપપ્રમુખ પદ, સેક્રેટરી તેમજ જોઈન્ટ સેક્રેટરીના પદ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું, જેના ગાંધીધામના વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આજ રોજ ગાંધીધામ બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીધામના વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામ બાર એસોસિએશન દ્વારા આજ રોજ પ્રમુખ પદ, ઉપપ્રમુખ, સેક્રેટરી તેમજ જોઈન્ટ સેક્રેટરીના પદ માટે ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદના ઉમેદવારમાં વાલજીભાઈ કારિયા અને દિલીપકુમાર જોશી દાવેદારી નોંધાવી હતી. ઉપપ્રમુખના પદ માટે જીતેન્દ્રભાઈ, પ્રવીણભાઈ પરમાર, ગીતાબેન જોશી, રણવીરસિંહ પરમાર અને રવિરાજસિંહ વાઘેલા ઉભા રહ્યા હતા. સેક્રેટરી પદ માટે શાંતિલાલ ખાડેંકા અને રાશિ માતંગ ઉમેદવારી નોંધાવી હતી. જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર તરીકે જીતુ માતંગ, બબીતા રાણા, મમતા આહુજા, મહાદેવા ડાંગર અને રવિ સોનેજાએ નામ નોંધાવ્યા હતા. આ બાર એસોસિએશનની ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ગાંધીધામ. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવવાના છે, ત્યારે સરકારી તંત્ર અને કોંગ્રેસ દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તે પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમનાથ મંદિરે દર્શનાર્થે આવેલા હતા. ત્યારબાદ તેઓ ફરી એકવાર આવતીકાલે 23ના રોજ અમદાવાદથી કેશોદ હવાઈ માર્ગ અને કેશોદથી સોમનાથ ઓન રોડ કાર મારફતે સોમનાથ મંદિરે આવવાના હોય, જેને લઈને ગીર સોમનાથ જિલ્લાની 4 વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા તેમને આવકારવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાલે અમારા રાષ્ટ્રીય નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજી કાલે સવારે 10:30 ની વચ્ચે સોમનાથ મહાદેવના આશીર્વાદ લેવા અને સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા માટે, દર્શન કરવા માટે કાલે પધારી રહ્યા છે. સોમનાથ ચૂંટણી પહેલાં પણ સોમનાથના ત્યાં દર્શન કરવા માટે જ આવ્યા હતા, એમના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. અને સોમનાથ મહાદેવના આશીર્વાદ કોંગ્રેસને, પાર્ટીને ફેડ્યા પણ છે. સભાની કોઈ રોડ શો નહીં, ત્યાં સોમનાથના મંદિરની બહાર જે પણ કંઈ કોંગ્રેસના અમારા આગેવાનો અને ટેકેદારો જે પણ આવશે, બધા એમનું ત્યાંથી અભિવાદન કરી લેશે, દર્શન કરીને પાછા. ચેતન માવડિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ગીર સોમનાથ. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. બાકીના તમામ બિનહરીફ થઈ હતા, જેમાં પ્રમુખ તરીકે ચૂંટણીમાં હિરેનભાઈ પારેખ તથા સામે કાનાભાઈ ચાવડા ની પ્રમુખ પદ માટે ચૂંટણી થતા કુલ
79 મતમાંથી 52 મતો હિરેનભાઈ પારેખને મળેલ હતા અને 23 મતો કાનાભાઈ ચાવડાને મળેલ હતા. આમ કુલ 77 એડવોકેટના મત પડેલા હતા, જેમાં 2 મત રદ થયેલા હતા. આમ 12 એસોસિએશનના પ્રમુખ તરીકે હિરેનભાઈ પારેખ ચૂંટાઈ આવેલા હતા. આ ચૂંટણીમાં સવારથી જ મતદાનની શરૂઆત કરતા બપોરે 3 કલાકે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ આ ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ લીબોલા, સેક્રેટરી તરીકે દિનેશભાઈ ગોહેલ, જો સેક્રેટરી તરીકે રાજુભાઈ બંધાયા, તેમજ ખજાનાચી તરીકે રમેશભાઈ કે ડાકી જેઓ બિનહરીફ થયેલા હતા, તેમજ એક મહિલા ઉપપ્રમુખ ઉમાબેન છાયા તેમજ પણ બિનહરીફ થયેલ હતા. આજે 12 એસોસિએશન માંગરોળના પ્રમુખ પદની ચૂંટણી હતી. બીજા આખી બોડી મારી બિનહરીફ થયા હતા અને પ્રમુખની ચૂંટણી થતા કાનભાઈ ચાવડા મારી સામે ઉમેદવારી નોંધાવેલી અને મને મત ગણતરી થતાં 52 મત મળેલ છે અને કાનભાઈને 23 મત મળેલ છે અને 2 ફોર્મ રદ થતાં ચૂંટણી અધિકારીશ્રીએ મને આજે પ્રમુખ તરીકે. જીતુ પરમાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, માંગરોળ. દબંગ અભિનેતા તરીકે પ્રસિદ્ધ સલમાન ખાન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં એક ટીવી શોમાં વાલ્મીકિ સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીથી સમાજમાં નારાજગી વ્યાપી ગઈ. ત્યારે મોરબી વાલ્મીકિ સમાજે રેલી યોજી ન્યાય અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. દબંગ અભિનેતા તરીકે પ્રસિદ્ધ સલમાન ખાન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં એક ટીવી શોમાં વાલ્મીકિ સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીથી સમાજમાં નારાજગી વ્યાપી ગઈ છે. મોરબી વાલ્મીકિ સમાજ દ્વારા આજે રેલી યોજવામાં આવી હતી, જે રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી. ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભૂતકાળના એક ઇન્ટરવ્યુમાં ફિલ્મ સ્ટાર સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ ભંગી શબ્દનો ઉપયોગ કર્યો હતો, વાલ્મીકિ સમાજમાં અપમાન કરેલ હતું, જેથી સરકાર દ્વારા આપવામાં આવેલ કાયદો સમાજની વસ્તીને એસ્ટ્રોસિટી એક્ટ કલમ મુજબ રક્ષણ આપવામાં આવેલ છે, જેથી વાલ્મીકિ સમાજને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે. તે ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળે હાલ ટાઈગર ઝિંદા હૈ સલમાનની ફિલ્મના પોસ્ટરો લાગેલા હોવાથી તે પોસ્ટર ફાડીને વિરોધ દર્શાવ્યો હતો. પાર્થ પટેલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, મોરબી. ગોધરાના પરવડી પાંજરાપોળ સામે હાઈવે પર નાકાબંધી કરી રૂપિયા 45,800ના વિદેશી દારૂના જથ્થા સાથે ઇકો ગાડી સહિત એક ઇસમને ઝડપી પાડતી પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ. પંચમહાલ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ દારૂની અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટેની આપેલ સૂચનાઓ અનુસાર પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન ચુડાસમા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે ડિંડોરને બાતમી મળી હતી કે સફેદ કલરની ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લીમખેડા તરફથી ગોધરા તરફ આવનાર છે. આ અંગેની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો પારવડી પાસે આવેલ પાંજરાપોળની સામે દાહોદ તરફ જતા હાઈવે પર નાકાબંધીમાં હતા. તે સમય દરમિયાન એક સફેદ કલરની ઇકો ગાડી આવતા તેને ઊભી રાખી તેમાં તપાસ કરતા પાછળની સીટ નીચેથી સ્પેર વ્હીલ મૂકવામાં આવે છે તે જગ્યાએ પતરું મારીને ખાનું બનેલું જોવા મળ્યું હતું. તે ખાનાની અંદર તપાસ કરતા વિદેશી દારૂની 48 બોટલ નજર પડતા વિદેશી દારૂ તેમજ ઇકો ગાડી સહિત 1,95,840નો મુદ્દામાલ કબજે કરી આણંદના ગણેશ ચોકની કૈલાશ ફાર્મ રોડ પર તજીસ રોડ નગરના ભૂપેન્દ્રસિંહ શનાભાઈ મકવાણાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇકબાલ શેખ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ. છેલ્લા 5.5 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પંચમહાલ પેરોલ ફ્લો સ્કોડે ઝડપી પાડ્યો. પંચમહાલ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ પંચમહાલ પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેસી જાદવની સૂચના અનુસાર પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો નાકાબંધીમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકના ગુનામાં સંડોવાયેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વેરાવળ રોડ
આણંદવાડી સ્કૂલની બાજુમાં જીબી સોસાયટીનો અને મૂળ ગોધરાના લાલબાગ હરિદયાલ સોસાયટીનો ધરમપાલ સિંહ જીતસિંહ રાઠોડ છેલ્લા 5.5 વર્ષથી મારામારીના ગુનામાં નાસ્તો ફરતો હતો. આ આરોપી ગોધરા ખાતે આવેલ હોવાની બાતમી મળતા પેરોલ ફ્રોસ કોડના સ્ટાફે ધરમપાલ સિંહ જીતસિંહ રાઠોડને ગોધરાથી ઝડપી પાડી વધુ તપાસ માટે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા. ઇકબાલ શેખ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી શહેરા. હાલ જ્યારે ગુજરાત સરકાર દિવ્યાંગ બાળકોને અલગ અલગ યોજનાઓથી પ્રોત્સાહિત કરે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોની શારીરિક તપાસ કરી કીટ ફાળવવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના બીઆરસી ભવન ખાતે 3 તાલુકા લીમડી, ચુડા અને સાયલાના આશરે 250 જેટલા દિવ્યાંગ બાળકોને 3 પ્રકારની ઓર્થોપેડિક બહેરા મૂંગા અંધ કેટેગરી ધરાવતા બાળકોની તપાસ કરવામાં આવેલ અને આ બાળકોને તપાસ અર્થે દિલ્હીથી 3 ડોક્ટરોની ટીમ પણ આવેલ હતી ત્યારે એમિલકો સંસ્થા કાનપુર અને ભારત સરકાર SSA કચેરી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત SPD ગાંધીનગર, IDC, SSA કચેરી સુરેન્દ્રનગર અને લીમડી તાલુકાના BRC કોર્ડિનેટર તેમજ ત્રણેય તાલુકાના BRP આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ક્યાં ગામથી આવે છે? આજે શા માટે અહીંયા આવ્યા છો તમે? ગાંધીનગર અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ની સંયુક્ત ઉપક્રમે એમિલકો NGO છે એના થ્રુ આ કેમ્પનું આયોજન કરવામાં છે જેની અંદર દિવ્યાંગ બાળકોને એસેસમેન્ટ કરી અને પછી સાધન સહાય ને એ બધું આપવામાં આવે છે. કઈ પ્રકારની સાધન સહાય આપવામાં આવે છે? આજે તો 3 પ્રકારના છે. માનો કે OH બાળકો હોય તો એના માટે છે, પછી ટોટલી બ્લાઇન્ડ હોય તો એના માટે છે, અને બીજા જે સાંભળી નથી શકતા એવા બાળકો માટે છે. એમને જે કઈ જરૂરિયાત હશે એ આજે નક્કી કરીને આપવામાં આવશે અને પછી એનું સાધન સહાય. કલ્પેશ વાઢેર, KTV ન્યૂઝ ગુજરાતી, સુરેન્દ્રનગર. દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in